नमस्कार विद्यार्थी मित्रों, धोरण त्रण विषय छे गुजराती बाळ मित्रों। आपणे आजे ए बत्तक अने अथवा पण हंस पाठ छ मां पाना नंबर 94 पर केटलाक प्रश्नो जवाब आपेला छे ने आपणे आगळ पण शीखी गया। एक ने एक जवाब ने आपणे बे रीते लखवानो छे, एक तो एटले द्वारा अने बीजो तेथी द्वारा। तो अहीं पण केटलाक एवा ज प्रश्नो छे, बराबर विद्यार्थी मित्रों? आपणे तेना पण जवाब बे रीते लखशुं। तो चालो त्यारे पाना नंबर 94 पर जुओ। सौथी पहला छे वाँचो बोलो अने लखो। उदाहरण, दवा केम लेवी पड़े? ताव आव्यो छे तेथी दवा लेवी पड़े। अने बीजुं वाक्य, ताव आव्यो एटले दवा लेवी पड़े, बराबर विद्यार्थी मित्रों? अहीं एमां पहेलू आपेलू छे, ब्रश शा माटे करीए छीए? आपणे ब्रश शा माटे करीए छीए? तो जवाब लखजो, दांत स्वच्छ अने तंदुरस्त रहे एटला माटे ब्रश करीए छीए। बीजू, दांत स्वच्छ अने तंदुरस्त रहे तेथी आपणे ब्रश करीए छीए, बराबर? आ एक ने एक प्रश्ननो बे रीते जवाब, बराबर? हवे बीजू, ચોકલેટ કેમ ખરીદી? જવાબ લખજો, બર્થડે હતો એટલે ચોકલેટ ખરીદી, બરાબર? ત્રીજું, અશ્વિન શા માટે રડ્યો? જવાબ લખજો, અશ્વિન લપસી પડ્યો તેથી રડ્યો। અને બીજો જવાબ, અશ્વિન લપસી પડ્યો એટલે રડ્યો। અહીં ચોથું છે, જુઓ, જાગૃતિ શા માટે દોડી? જવાબ લખજો વિદ્યાર્થી મિત્રો, રિક્ષા આવી તેથી જાગૃતિ દોડી। અને બીજું, રિક્ષા આવી એટલે જાગૃતિ દોડી। પછી પાંચમું, વહેલા કેમ ઊંઘી ગયા? જવાબ લખજો મિત્રો, થાક લાગ્યો તેથી વહેલા ઊંઘી ગયા। અને બીજું આવશે, થાક લાગ્યો એટલે વહેલા ઊંઘી ગયા। હવે એની નીચે જુઓ, કયું બરાબર સમજાય છે? બરાબર લાગે તેની સામે રાઇટ કરો, જો બરાબર ના લાગે તો તેની નીચે લીટી કરેલો શબ્દ બદલીને કૌંસમાંથી બીજો વિકલ્પ મૂકો, કે અને તો પણ એટલે, બરાબર? હવે અહીં કેટલાક 10 વાક્યો આપ્યા છે, બરાબર? 10માંથી જે વાક્ય આપણે બરાબર સમજાય ને એની સામે આપણે રાઇટ કરીશું, અને જે નથી સમજાતું ને એની નીચે જુઓ લીટી કરેલી છે, એ લીટીની જગ્યાએ કૌંસમાંથી ગમે એક સંયોજક વાપરી અને આપણે વાક્ય ફરીથી લખશું। તો ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો, પહેલું છે, કોમલ અને કરીના વાતો કરે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? આ આપણે વાક્ય સમજાય છે તો રાઇટની નિશાની। બીજું, તને શું ભાવે, કેરી કે કેળા? આ પણ વાક્ય બરાબર સમજાય છે તો આપણે રાઇટ કરશું। હવે ત્રીજું છે, કાલે સોમવાર છે અને મંગળવાર? હવે અહીં પ્રશ્ન પૂછે છે, આ વાક્ય આપણે સ્પષ્ટ સમજાતું નથી એટલે આપણે અનેને છેકી નાખશું અને અનેની જગ્યાએ કે લખશું, કે લખી વાક્ય ફરીથી લખશું, કાલે સોમવાર છે કે મંગળવાર, બરાબર વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ ચોથું, થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઉચકી લીધી। હવે અહીં અનેને આપણે કટ કરી અને એટલે ઉમેરશું, થેલીમાં ખૂબ ભાર હતો એટલે મેં ઉચકી લીધી। પછી પાંચમું છે, તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું। અહીં તો પણને છેકી નાખશું આપણે, તેની જગ્યાએ અને ઉમેરી અને વાક્ય ફરીથી લખશું, તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું, બરાબર? પછી છઠ્ઠું છે, હાથ ધુઓ કે જમી લો? એની જગ્યાએ આપણે છેકી નાખશું, એની જગ્યાએ અને લખી અને વાક્ય ફરીથી લખશું, હાથ ધુઓ અને જમી લો। હવે સાતમું છે, તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા। આ વાક્ય આપણે બરાબર સ્પષ્ટ રીતે વાંચી શકીએ છીએ, બરાબર? તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા।
એટલે સાચું. પછી આઠમું છે, વરસાદ પડતો હતો તો પણ તેણે છત્રી લીધી. અહીં તો પણ આપણે કટ કરશું, એની જગ્યાએ વરસાદ પડતો હતો એટલે તેણે છત્રી લીધી. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે નવમું વાક્ય, શાહમૃગના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે. અહીં તો પણ આપણે કટ કરશું, શાહમૃગના પગ લાંબા હોય છે એટલે તે ઝડપથી ચાલે છે. દસમું છે, ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાયું. આ વાક્ય પણ આપણે સ્પષ્ટ રીતે વાંચી શકીએ છીએ, એટલે આપણે તેની સામે રાઇટની નિશાની કરશું. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 95 પર જુઓ. જે જે શબ્દો બરાબર ન લાગે ને તે શબ્દોને છેકી નાખો અને વાક્ય ફરીથી લખો. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પાઠમાં વધારાના શબ્દોને છેકી અને વાક્ય ફરીથી લખતા હતા, આવું કરતા હતા ને, અહીં પણ આપણે એ જ રીતે કરવાનું છે. ઉદાહરણમાં જુઓ, પહેલું વાક્ય આપેલું છે, હું ઘરેથી મોડી નીકળી અને કે તેથી પણ નિશાળે સમયસર પહોંચી ગઈ. અહીં અને કે અને તેથી આ ત્રણેય શબ્દને આપણે છેકી નાખશું ને વાક્ય ફરીથી લખશું. હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી. બરાબર. ત્યારબાદ પેલું, તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો. અહીં અને કે અને પણ આ ત્રણેય શબ્દ છેકી અને વાક્ય ફરીથી લખશું. સાચું વાક્ય આ રીતે બનશે, તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો. બીજું, હંસકન્યાએ તેને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે. અને તેથી અને પણ આ ત્રણેય શબ્દો આપણે છેકી નાખશું. હંસકન્યાએ તેને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે. પછી ત્રીજું વાક્ય છે, કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં. અને કે અને તેથી આપણે છેકો મારશું. બરાબર. કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં. પછી ચોથું છે, રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો. અને કે અને પણ આ ત્રણેય શબ્દ છેકી નાખવાના છે અને સાચું વાક્ય આ રીતે બનશે, રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આ પછીના આપણે ખાલી જગ્યા કૌંસમાં સંવાદ આપેલું છે, યા પછીના ભાગમાં જોશું. બરાબર વિદ્યાર્થી મિત્રો. અસ્તુ.